જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામા બાદ સીધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એમની સાથે વાત કરીશું. જવાહરભાઈ, પહેલી પ્રતિક્રિયા શું રહેશે? ઘણો ખુશ છું, નવી જગ્યાએ આવીને ઘણો ખુશ છું. મારા વિસ્તારને ઘણો મોટો લાભ થશે. ઘણા અણ ઉકેલ પ્રશ્નો મારા વિસ્તારના હતા, એને હલ કરવા બહુ સલાહ પડી જશે, ને જેના કારણે આવેલો છું. છેલ્લી ઘડી આ નિર્ણય કેમ લેવો પડે તાત્કાલિક? ના, છેલ્લી ઘડી ન હોય, ઘણા વખત ચાલતો જ વિચાર અમલ હમણાં થયો. શા માટે કોંગ્રેસ છોડવી પડી? ના, મેં કીધું સારા કામ કરવા માટે, પ્રજા અત્યારે ઉપયોગી થવા માટે. કોંગ્રેસમાં કામ નતા થતા એવું હતું? ના, કોંગ્રેસમાં કામ થતા હતા પણ ઓછા થતા, આમાં વધારે થશે. મંત્રીપદ બનાવવાની, તમને મંત્રીપદ આપવાની વાત નહીં, શું એવી કોઈ વાત નથી. આમાં ફક્ત પાર્ટીનો પ્રવેશ જ કરેલો છે, આગળ નિર્ણય પાર્ટી કરશે. તમે જે જૂની પાર્ટીમાં હતા, પરેશભાઈનું એવું કેવું છે કે તમને દાંત ધમકી અને પૈસા આપીને અહીંયા લાવવામાં આવ્યા? ના 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 ના, આમાં મને બહુ ઘડતું નથી ભાઈ, ઘણું ઘડતું નથી. લોકસભાની ચૂંટણી લડશો? એ પાર્ટી કહેશે તો આવશે. પાર્ટી કહેશે તો લડશો? ચોક્કસથી. તો આ જવાહરભાઈ ચાવડા કોંગ્રેસ માટે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, સીધા સંકેત આપ્યા છે કે જો પાર્ટી કહેશે તો લોકસભાની ચૂંટણી જવાહર ચાવડા લડશે. કેમેરામેન સચિન કડિયા સાથે હિરણ રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.